સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા નિવૃત્ત એલઆઈસી અધિકારી પારિવારિક જમીન સરકારમાંથી છોડાવવાના નામે બિલ્ડર અને તેના વ્યાજખોર સાગરીતોએ લાખો રૂપિયા પડાવી લીધા હતા. આ મામલે ડીસીબી પોલીસે વ્યાજખોર ત્રણ સાગરીતોની ધરપકડ કરી છે. રાંદેર વિસ્તારમાં રામનગર ખાતે આવેલી રણછોડ પાર્ક સોસાયટીમાં રહેતા અને એલઆઈસીમાંથી ડેવલપમેન્ટ ઓફિસર તરીકે નિવૃત્ત થયેલા ભરતભાઈ દલપતભાઈ રાણાની જાંગીરાબાદ ખાતે પારિવારિક જમીન આવેલી છે. આ જમીન પૈકી કેટલોક હિસ્સો યુએલસી એક્ટ હેઠળ સરકાર હસ્તક ખાલસા થયો હતો. જાંગીરાબાદ ખાતેની જમીનનો સોદ ઓલપાડના બિલ્ડર ફરીદ ખાન હુસેન ખાન પઠાણે સુરતના બિલ્ડર પિયુષ ગાંધી સાથે કરાવ્યો હતો. સરકાર હસ્તકની જમીન છૂટી કરાવવા માટે અમદાવાદના ધર્મેન્દ્ર ઉર્ફે બોડાભાઈ પટેલ સાથે વાતચીત કરી હતી. સરકારમાંથી જમીન છૂટી કરવા માટે ધર્મેન્દ્ર પટેલે 20 લાખ રૂપિયાની માંગણી કરતા ફરીદ ખાન પઠાણે ઓલપાડમાં વ્યાજે રૂપિયા આપતા પોતાના સાગરીતો ચેતન ભવરલાલ શાહ મુકેશ ચૌહાણ અને કનૈયા પટેલ પાસેથી 6 મહિનામાં 20 લાખ રૂપિયાના વ્યાજ સાથે 35 લાખ રૂપિયા આપવાની બાહેદરી સાથે રૂપિયા આપ્યા હતા. ત્રણે વ્યાજખોરો એ ભરત રાણા પાસેથી હાથ ઉછીના 35 લાખ રૂપિયા લીધા હોવાનું લખાણ લખાવીને નોટરી પાસે રજીસ્ટર્ડ કરાવ્યું હતું. આ રૂપિયા જમીન છૂટી કરાવવા માટે ધર્મેન્દ્રને આપ્યા હતા. 6 મહિનામાં જમીન છૂટી નહીં થતાં ફરીદ ખાન પઠાણ અને તેના ત્રણેય સાગરીતો ચેતન મુકેશ અને કનૈયાએ 35 લાખ રૂપિયાની માંગણી કરી હતી. ધર્મેન્દ્ર પટેલે બીજા 4 મહિનામાં જમીન છૂટી કરવાનો ઓર્ડર લાવી આપવાનું કહેતા વ્યાજખોર ટોળકીએ વધુ 4 મહિનાની મુદ્દત આપીને વ્યાજ સહિત 55 લાખ રૂપિયાની માંગણી કરી અને તે અંતર્ગત ભરતભાઈ રાણા પાસેથી તેમના બંગલાનું વેચાણ સાટખત કરાવી લીધું હતું. તે દરમિયાન ભરતભાઈ રાણાએ વ્યાજ અને મુદ્દલ પેટે 47.84 લાખ રૂપિયા ચેતન શાહ મુકેશ ચૌહાણ અને કનૈયા પટેલને આપવા માટે ફરીદ ખાન પઠાણને આપી દીધા હતા. લાખો રૂપિયા આપી દીધા હોવા છતાં વધારે રૂપિયા પડાવવા માટે ચેતન શાહ મુકેશ ચૌહાણ તેમજ કનૈયા પટેલે સિક્યોરિટી પેટે આપેલા ચેક રિટર્ન કરાવીને ભરતભાઈ વિરુદ્ધ ઓલપાડની કોર્ટમાં કેસ કર્યો હતો. વધારે રૂપિયા પડાવવા માટે ફરીદ ખાન પઠાણ તેમજ તેના વ્યાજખોર સાગરીતોએ ભરતભાઈને તેમના પરિવારને બરબાદ કરવાની તેમજ કોર્ટમાં ખોટા કેસો કરીને હેરાન કરવાની ધમકી પણ આપી હતી. ક્રાઇમ બ્રાન્ચમાં ભરતભાઈ રાણાની ફરિયાદ નોંધીને ઓલપાડના બિલ્ડર ફરીદ ખાન હુસેન ખાન પઠાણ ચેતન ભવરલાલ શાહ મુકેશ ચંપકલાલ ચૌહાણ કનૈયા જંબુભાઈ પટેલ તેમજ અમદાવાદમાં મણિનગર ખાતે રહેતા ધર્મેન્દ્ર ઉર્ફે ભોળા શંકરલાલ પટેલ વિરુદ્ધ ઈપીકો કલમ 420, 34, 120 બી મની લોન્ડરિંગ એક્ટની કલમ 5, 40, 42 હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ક્રાઇમ બ્રાન્ચે ચેતન ભવરલાલ શાહ મુકેશ ચૌહાણ અને કનૈયા પટેલની ધરપકડ કરી હતી. ભરતભાઈ દલપતભાઈ રાણા નામના જે ફરિયાદી છે એ એલઆઈસીની અંદર નોકરી કરતા હતા અને એ છેલ્લે ડેવલપમેન્ટ ઓફિસર તરીકે રિટાયર થયેલા હતા. એમને મેલબર્ન પોલીસ કમિશનર સાહેબને સંબોધીને એક અરજી કરેલી હતી અને એ લોકો જે વ્યાજનું ધંધો કરે છે ગેરકાયદેસર એનો એ ભોગ બનનાર હતા. એ અરજીની તપાસ કરવામાં આવે છે અને તપાસના અંતે જણાવી આવે છે કે આની અંદર જે ભરતભાઈ રાણા છે એ ભોગ બનેલ છે. એમની ફરિયાદ લઈ અને ક્રાઇમ બ્રાન્ચની અંદર આરોપીઓ ફરીદ ખાન પઠાણ, ચેતન કુમાર શાહ, મુકેશ ચૌહાણ, કનૈયાલાલ પટેલ અને ધર્મેન્દ્ર ભોળાભાઈ પટેલ આ 5ના વિરુદ્ધની અંદર 420, 34, 120 બી તેમજ ધ ગુજરાત મની લેન્ડર્સ એક્ટ 2011ની કલમ 5, 40 અને 42 મુજબ ગુનો દાખલ કરવામાં આવે છે. ફરિયાદની હકીકત એ રીતની છે કે આ કામના જે ફરિયાદી છે એમની જહાંગીરપુરામાં એક જમીન આવેલી હોય છે અને સરકારશ્રી થઈ ગયેલી હોય છે. એ જમીનને છૂટી કરવા માટે આ લોકોના આ જે આરોપીઓ છે એમાં એક ફરીદ ખાન છે એ અને બાકીના અન્ય 4 આરોપીઓ એ કાવતરું રચે છે અને કાવતરાના ભાગરૂપે એની પાસે કહે છે કે તમે પૈસા આપ તો અમે તારી જમીન છે એ સરકારશ્રીમાંથી છોડાવી દેશું. આવી લોભામણી પૈસા પડાવવાની વાત કરે છે. એની પાસેથી એને 20 લાખ રૂપિયા વ્યાજે અપાવે છે એ જે એના બાકીના 3 આરોપીઓ છે એની પાસેથી અને 20 લાખના પેટે એ લોકો 35 લાખનું લખાણ વ્યાજ સાથે લખાવી લે છે.
ત્યારબાદ એ 35 લાખના બદલામાં એ લોકો 55 લાખનું લખાણ લખાવ્યું છે અને 55 લાખ રૂપિયા એમને વ્યાજ સાથે આપવાના, સાથે સાથે કોરા ચેકો લખાવી લે છે, એનું બાંહેધરી પત્રક લખાવી લે છે. આ રીતે એની પાસેથી 20 લાખના બદલામાં 55 લાખ રૂપિયા એની પાસેથી હાથ ઉછીના લીધેલ છે એવું લખાણ લખાવે છે. અને જે કોરા ચેકો લીધા હતા એને નામદાર કોર્ટની અંદર એ લોકો 138 કરી અને બાઉન્સ કરાવે છે. આ જે 55 લાખના બદલામાં ફરિયાદીનું એક મકાન હોય છે 85 લાખનું, એનું એ લોકો સાટાકાટ કરાવી લે છે, સાથે સાથે ચેકો બાઉન્સ કરાવે છે અને ફરિયાદીને અને એના પરિવારને હેરાન પરેશાન કરી નાખે છે. ફરિયાદી ખરેખર ભોગ બનનાર હોય છે, આ લોકોનો ત્રાસ હોય છે, એના આધારે ફરિયાદીની ફરિયાદ લેવામાં આવે છે અને ફરિયાદીની ફરિયાદના આધારે જે 3 આરોપી છે, ચેતનકુમાર શાહ, મુકેશ ચૌહાણ અને કનાલાલ પટેલ, આ 3ને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એરેસ્ટ કરવામાં આવે છે અને એના રિમાન્ડની તજવીજ ચાલુમાં છે. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.